સામાજિક કાર્યકર્તા છે રુઝાન ખંભાટા અને વકીલ જોડાયા છે આર કે રાજપૂત. રુઝાનજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે આ સમગ્ર કિસ્સો સામે આવી રહ્યો છે, મોટે ભાગે શંકાની સોય છે નુપુર તલવાર અને રાજેશ તલવાર પર તકાઈ રહી છે. શું લાગી રહ્યું છે આપને કે એક માતા પિતા આ રીતે તેની દીકરીની હત્યા નિમજાવી શકે ખરા? જે આ રીતે કિસ્સો જે આપણે 5 વર્ષથી સમજી રહ્યા છીએ, જેમાં બધા ફરી રહ્યા છે, પોલીસ લો, સીબીઆઈ લો, બીજા બધા આસપાસના લોકો લો, અને જે બધા ગોળ ગોળ ફરી રહ્યા છે, ને કેસીસ ટોટલી વોશ્ડ અપ. આમ મારા ખ્યાલ સિમ્પલ કેસ હતો, પણ જે રીતે પહેલા ઇનિશિયલી પોલીસ હેન્ડલ કર્યો, જે રીતે એના અને પછી કઈ તરત થોડા દિવસમાં સીબીઆઈને અપાઈ ગયો, તો આઈ એમ વેરી મચ સરપ્રાઈઝ કે અને અને એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું તમને, કોઈને યાદ ના હોય તો, કે ફર્સ્ટ આ કેસ પોલીસે હેન્ડલ કર્યો અને થોડા દિવસમાં, મેબી ઇન 5-6 ડેઝ, પોલીસ ગેવ અર ધીસ થિંગ એમના, આઈ થિંક જે દિલ્હીના સીપી કે ડીસીપી કે જે બી હતા, એમને એક એ આપી પ્રેસ કોન્ફરન્સમાં કે ધીસ ઇઝ અન કેસ ઓફ ઓનર કિલિંગ. જે વખતે બોલાવ્યો બધાને શોક લાગી ગયો, મને પોતાને શોક લાગો, પણ પછી એમને રીઝન્સ બતાવ્યો, પણ હી ડીડ નોટ હેવ એની એવિડન્સીસ એટ ધેટ ટાઈમ કે ધીસ ઇઝ અ કેસ ઓફ ઓનર કિલિંગ. હવે કમિંગ બેક ટુ યોર બેઝિક ક્વેશ્ચન, કે તમે જે પૂછ્યું કે આ ઓનર કિલિંગ કેવું લાગે છે, સી અત્યારે આજની તારીખમાં જે આપણે જે રીતની લાઇફસ્ટાઈલો બધાની થઈ ગઈ છે, જે હરણફાલમાં આપણે બધા દોડી રહ્યા છે, અને આમ જોવા જઈએ તો ઓનર કિલિંગ બીજા જે આપણે ખાપ પંચાયત એમાં તો આ બહુ કોમન છે. એટલે તમે જે અગર કહેવા માંગો, આપણા જીવનને લાગે નવી રીતના, પણ મેબી એ જે કર્યું છે, જે મા બાપે અગર આઈ મીન પ્રૂવ થશે તો, અધરવાઇઝ દે વિલ ગો સ્કોટ ફ્રી, તો એ આઈ મીન મને હવે એવું લાગી રહ્યું છે કે ઇટ વોઝ સમથિંગ વિચ એ વખતે ડ્રાઈવ થયું, ને આઈ સ્ટીલ ફીલ ઇટ્સ ઓનર કિલિંગ. મારા માટે હવે કંઈક નવી વાત નથી, પણ મારા માટે એક બહુ દુઃખની વાત છે કે આપણે આટલા પ્રોગ્રેસિવ, આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ, માઝ ને મોહ પર જવાની વાત કરીએ છીએ, ને આ ઓનર કિલિંગમાં આપણે સંડોવાયેલા છીએ. પ્રશાંતજી, પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આબરૂની બીકે જે તેમના નોકર સાથે અનેક જે સંબંધો હતા તેની ચર્ચા થઈ રહી હતી, તેની બીકે એક માતા પિતાએ તેની દીકરીનું મર્ડર કર્યું. એટલે વાત તો એ જ છે, ને આરોપને શરૂઆત ત્યાંથી જ થાય છે કે દીકરીને કથિત રીતે હેમરાજ સાથે, નોકર સાથે અમુક હાલતમાં જોયું, અને એના માટે થઈને કદાચ એની હત્યા થઈ હોય એવી એક વાત, આખી થિયરી એવી છે અત્યારે. મૂળભૂત વાત અહીંયા એ આવે છે કે લોકોની બી કે સમાજની બી કે એ આ કૃત્ય કર્યું હોય એવી એક બીજી વાત છે. મારો આમાં જે મુદ્દો એ છે મહત્વનો, કે ડોક્ટર દંપતી છે, ભણેલ ગણેલ દંપતી છે, છતાં પણ એ જો આ બાબતને લઈને જો હત્યા કરી હોય તો એ કદાચ સર્ટિફિકેટ છે, ભણતર છે, ગણતર તો નથી જ એ નક્કી. અને એની સાથે સાથે બીજી એક વાત હું એ કહીશ કે તમે આ એક કિસ્સાની વાત આપણે કરીએ છીએ, પણ આવા અનેક કિસ્સાઓ ઇન્ડિયાની અંદર બહુ જ બધા હજી આજની તારીખમાં પણ બનતા હશે. આ કિસ્સો એટલા માટે વધારે લાઇમલાઇટમાં છે કારણ કે આ બહુ હાઈ પ્રોફાઇલ કિસ્સો છે, એક પહેલી વાત. બીજી વાત એ છે, મેં આગળ કહ્યું તે પ્રમાણે, એક ભણેલ ગણેલ વ્યક્તિના ઘરમાં થયેલી આ આ ઘટના છે, દુર્ઘટના છે. અને મહત્વની વાત એ છે કે જે પુરાવાઓ બધા, સાંયોગિક પુરાવા જે કંઈ પણ મળ્યા છે એ બધા એ હત્યાની તરફેણમાં મળેલા છે. એટલે હું એવું માનું છું એટલા માટે કે આ બંને જે લોકો છે, એના મમ્મી પપ્પા જે કંઈ પણ તલવાર, મિસ્ટર એન્ડ મિસિસ તલવાર, એ લોકોએ આખી વાત પોતાની આબરૂને જ ધ્યાનમાં રાખીને કરી હોય એવી એક શંકા છે. આરકેજી, આપને પૂછવા માંગીશ કે જે આરોપોની વાત છે તે અલગ વસ્તુ છે, પરંતુ કોર્ટમાં હંમેશા પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ કેસને આશરે 5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, હવે શું લાગી રહ્યું છે? ડેફિનેટલી આ સમયગાળો તો ઘણો મોટો થઈ ગયો છે, અને બસ આજે ચુકાદો આવવાની તૈયારીમાં છે. બટ કોર્ટમાં તો ડેફિનેટલી એ જ દેખવામાં આવતું હોય છે કે પુરાવા શું કહે છે, સાક્ષીઓનું નિવેદન શું કહે છે. પણ મને એવું લાગે છે કે જે રીતે મતલબ પુરાવાઓ ચર્ચાઈ રહ્યા છે, કે આ પ્રકારના પુરાવા છે, તો ડેફિનેટલી રાજેશ તલવાર અને નુપુર તલવાર જે છે આરુષિના પેરેન્ટ્સ, એના ઉપર ડેફિનેટલી મતલબ તમે કહી શકો કે 100% એમના વિરુદ્ધમાં ચુકાદો આવી શકે એમ છે. કારણ કે જે સંજોગોની અંદર આરુષિનું મૃત્યુ નીપજ્યું છે, આજે સમજો આટલો આ ટાઈપનું એજ્યુકેટેડ ફેમિલી છે, તો ઇવન આવે એટલું ઇઝીલી મતલબ શું કહેવાય, મર્ડર ના થઈ શકે. અને દેન પછી હેમરાજ ઉપર મર્ડર થઈ ગયું, તો આ જ્યારે જે જેનું ઘર છે, સપોઝ મકાન માલિક આના પેરેન્ટ્સ હશે, તો એ લોકોનું 100% સંડોવણી હશે, અને ડેફિનેટલી મતલબ શું કહેવાય, એમના વિરુદ્ધમાં ચુકાદો આવવાના ચાન્સીસ 100% છે. રુઝાનજી, હજુ સુધી કોઈ ચુકાદો નથી આવ્યો, આપણે કંઈ કહી ન શકીએ, પરંતુ જો શંકાની વાત કરવામાં આવે તો આટલું મોટું ઘર હતું, તમામ સિક્યુરિટી ટાઈટ હતી, છતાં પણ એક ડોક્ટરની છોકરીને કોઈ મોતને ઘાટ ઉતારી જાય છે, ત્યારબાદ તેના નોકરની પણ હત્યા થઈ જાય છે, તેમને અગાશી પર તેમની લાશને ફેંકી દેવામાં આવે છે, ત્યાં સુધી કોઈને પણ ખબર નથી પડતી, આ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવી રહી છે. રુઝાન,
100% સાચી વાત. પણ સૌથી પહેલા જે આપણે સાહેબે બી કહ્યું, બીજા સાહેબે કહ્યું કે ભણેલા ગણેલા લોકો છે, પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે એડ્યુકેશન ડઝ નોટ, કારણ કે આપણે ઘણા અત્યારે બીજા બી કેસીસ જોઈ રહ્યા છીએ. આપણે લેટ અસ અત્યારે જે આપણે તહેલકાનો કેસ જોયો, બીજા કેસ જોયા, તેમાં ભણેલા એ આશારામ બાપુનો કેસ જોયો, આ બધા ભણેલા ગણેલા જ છે, બહુ વધારે ભણેલા ભણેલા છે પણ ગણેલા નથી. એટલે આપણે એ અત્યારે એમાં એ આપણે લેટ અસ બદનામ ના કરીએ પોઈન્ટને, કે લેટ અસ એક્સેપ્ટ દેટ કે ભણેલા ગણેલા કે નોટ ભણેલા ગણેલા આ થાય છે ને કરે છે રાઈટ. જી કમીમાં તો જે તમે એવિડન્સીસ ની વાત કરો છો, બીજી વાત કે હેમરાજ, એક મિનિટ, હેમરાજ બી આરુષિ જોડે જ પછી એ તો પ્રૂવ થયું, એટલે જે બી એનું આવ્યું હતું કે હેમરાજ બી જે દિવસે આરુષિનું મર્ડર થયું હતું એ જ દિવસ એનું મર્ડર થયું હતું અને એનું એનું બોડી ઉપર મુકાઈ ગયું હતું. કારણ કે ઓબ્વિયસલી જોડે તો રાખે નહીં કોઈ, ના તો પેલું ખબર પડી જાય કે બંને જોડે હતા. પણ પોલીસે ત્યાં ભૂલ કરી, પોલીસે જયારે ઘરની તલાશી લીધી ત્યારે પોલીસ ઉપર ગઈ જ નહીં જોવા, બરોબર. એને આખા એને એને પેલું ટ્રેસ કર્યું, પણ જયારે એને કહેવામાં આવ્યું પોલીસને કે ટ્રેસ કર્યું એને બધા છે કે પેલા ખૂનના નિશાનો કઈ ટ્રેસ થયા હતા, પણ પછી એ દરવાજો બંધ હતો, એટલે જયારે પોલીસને પૂછ્યું હશે એઝ યુઝ્યુઅલ, હવે પૂછવાનું શું હતું, પોતે જઈને જોઈ લેતે, તો એ લોકોને કશું કહેવામાં ના આવ્યું, કહ્યું કે આ બંધ જ રહેશે વોટર, અને આગળ તહેકીકાત ના થઈ. અને પછી બીજા દિવસે ફરી પોલીસે જયારે એ લોકોનું પાછું કરતા હશે સર્વે તહેકીકાત, ત્યારે એ લોકોએ જોયું કે ત્યાં એક મર્ડર બોડી પડેલું, અને જે પછી બીજા પોસ્ટમોર્ટમમાં બી આવ્યું કે એ માણસ બી એ જ ટાઈમની આસપાસ મર્યો હતો. એટલે કમિંગ બેક ટુ જે આ બધું દેખાય છે ને, વેરી નેચરલ છે, કહે છે કે જે આરુષિનો રૂમ હતો એના બાજુમાં એના મમ્મી પપ્પાનો રૂમ હતો. એટલે અગર લેટેસ્ટ કોઈ બહારથી માણસ આવ્યું હોત અને અગર કોઈ બહારથી માણસે આરુષિને મારી હોત તો કંઈક જરૂર હડ બીન સમ સ્કટર, જરૂર હડ બીન સમ ફાઇટ, જરૂર હડ બીન કંઈક અવાજો નીકળત. તો બટ નેચરલી મમ્મી પપ્પાને મારે મારું તો હું જજમેન્ટ છે કે આજની તારીખમાં જેટલે એલ્ડરલી લોકો છે એટલે એ લોકોની આંખ યા ઊંઘ જલ્દી ખુલી જાય, એટલીસ્ટ મમ્મી નહીં તો પપ્પા ને, પપ્પા નહીં તો મમ્મી ની તો ઊંઘ ખુલી જાત કે અવાજ તો આવત, યા તો કોઈ આખું ઘરમાં અડધી રાતે ઘરમાં આવે, મર્ડર કરે છોકરીનું, મર્ડર કરે પેલા એમના સર્વનનું, અને કોઈને ખબર જ ના પડે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે દેખાઈ રહી છે, જે લોકોએ જે ફાઇન્ડ આઉટ કર્યું કે જે મરી છે, જેવી રીતે મર્યા છે, એક એક એવું એક સ્કેપલ યુઝ થયું છે જે એને પ્રેસિશનથી યુઝ થયું છે, જે કટ લાગ્યો છે, જે ડોક્ટર જેવા લોકો જ એક કટ મારી શકે. એટલે જેમ લોયર સાહેબે કહ્યું કે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ ઇનફ છે, એક્ઝેક્ટ એવિડન્સીસ નથી, એક્ઝેક્ટ એવિડન્સીસ એટલે બી ના હોય, કારણ કે જે રીતે સીબીઆઈ પહેલા પોલીસે આખો કેસ બોચઅપ કર્યો અને પછી સીબીઆઈ બી ઘણો બોચઅપ કર્યો, કારણ કે મને તો યાદ છે સીબીઆઈ તો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી દીધો હતો. જી એટલે આ બધાના રીઝનના લીધે નો લેટ અસ વેઇટ ફોર ધેટ. આઈ ડોન્ટ નો, હવે લોની પ્રક્રિયા તો સાહેબ જ કહી શકશે, પણ આઈ એમ હોપફુલ કે અગર સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ લેવાશે તો દે કેન બી શું કહેવાય. જી પ્રશાંતજી, જોવા જઈએ તો જે આ બંને હત્યા થઈ હતી ઘણો બધો સમય લાગ્યો હતો. આ કોઈ એવું કામ નથી કે ફક્ત 5 થી 10 મિનિટમાં કામ પતી ગયું જતા રહ્યા, ઘણો બધો સમય પણ લાગ્યો હશે. પ્લસ જે ત્યાં સિક્યુરિટી હતી તે પણ ખૂબ જ અગત્યની હતી, તો તેને પણ કોઈ ખબર ના પડી. આ ઉપરાંતની જો વાત છે કે આટલા વર્ષો થયા, ફોરેન્સિક તપાસ પણ થઈ શકે છે, આટલી બધી જો તપાસ આધુનિકતા આવી ગઈ છે, છતાં પણ આ કેસમાં હજુ કોઈ ચોક્કસ પુરાવા નથી મળી શક્યા. એવું છે કે જ્યારે તપાસ કરી છે ફોરેન્સિક સાયન્સ વાળાએ, ત્યારે એમને એક એવી એક બે બાબતો એવી જોવા મળી હતી કે એને જે લોહીના જે મારી નાખેલા કપડાં જે હતા, ચાદર કે જે કંઈ પણ મળતું, એ પડોશીની છત ઉપર એને નાખી દીધેલું હતું. આવો એક પુરાવો મળ્યો છે. બીજું એ છે કે એક બહુ મહત્વની વાત કે કોઈએ ઉપર જે ધાબા જે સીડી જે હતી એ સીડીમાં એ જે એના પગથિયા છે એમાં જે સીધો સપાટ ભાગ હોય એ ભાગ ચોખ્ખો કરેલો હતો, પણ જે ઊભો ભાગ જે છે ત્યાં આગળ ક્લીન નહોતું કરેલું, એટલે ત્યાં સુકાયેલા લોહીના ડાઘા કે એની ધાર કે જે કંઈ પણ હોય તે છાંટા એ મળેલું છે. એટલે પુરાવાઓ જે બધા છે એ સજ્જડ છે જ ડેફિનેટલી. પણ હું એક અહીંયા બીજી એક બાબત પ્રત્યે હું ધ્યાન ખેંચવા માગું છું, એ છે ન્યાયની પ્રક્રિયા. ન્યાયની પ્રક્રિયા જે છે એ બહુ ઝડપથી થઈ જાય આ દેશની સૌથી મોટી જરૂરિયાત છે. કારણ કે આટલા બધા કેસ પેન્ડિંગ પડ્યા હોય એટલે આપણને એવું થાય કે ક્યાં કેમ પહોંચી વળે, કેટલે પહોંચી વળાય, તો એ આપણો જ પોતાનો પ્રોબ્લેમ છે. આપણે તંત્રને સજ્જ કરવું બહુ જરૂરી છે, કારણ કે આપણી પાસે એટલા બધા લોકો બીજા છે કે જે લોકો આ કામ કરી શકે એવા છે. જો ગવર્મેન્ટનું તંત્ર ઈચ્છે તો ઘણા બધા લોકોને આ ન્યાયની પ્રક્રિયામાં જોડી શકે એમ છે. અને જો આવા કિસ્સામાં આટલી બધી વાર કેમ લાગી, તો એના બહુ બધા રીઝન્સ હોઈ શકે. પહેલું તો જે પુરાવા છે એ સ્ટ્રોંગ ના હોય, એટલે પોલીસને પોલીસ ક્યાંક ઢીલું કાચું કંઈક પોલીસે કાપ્યું છે એક વાત, બીજું સીબીઆઈએ પણ એનું અમુક અમુક કામ કંઈક કર્યું હોય જે હોય તે, જે એજન્સીને કામ સોંપાયું હોય તે. ત્રીજી મહત્વની વસ્તુ છે એફ્લુએન્શિયલ ફેમિલી છે, બહુ અસરકારક પરિવાર છે, એટલે એની એની જે કહેવાય ને કે એક રૂઆબદાર પરિવારની જે ધોંસ કે બીક જે હોય છે એ બધે ચાલતી હોય. ચોથી વાત, આપણે બધા જાણીએ છીએ કે આ દેશમાં ભ્રષ્ટાચાર પણ ચાલતો હોય છે, એટલે આ બધી જ બાબતોએ અસર કરી હોય. અને એનાથી પણ મહત્વની વાત જે મેં કહી તે ટાઈમલાઈન
ટાઈમલાઈન એ ન્યાયપૂર્ણ જે ટાઈમલાઈન જે છે, કાયદાકીય જે કંઈ પણ સમય છે એ તો વ્યતીત થવાનો જ છે. એટલે આટલા ઘણા બધા એવા પરિબળો છે જેના કારણે, અને કદાચ ક્યાંક આઈ ડોન્ટ નો પણ પોલિટિકલ વાત પણ ક્યાંક આવતી હોય તો આ બધું જ મિક્સર થઈને આ જે આખો કેસ છે એ લંબાયો છે એવું મારું માનવું છે. રુઝાનજી, આપણે પૂછવા માંગીશ કે કોઈ બી વાત હોય છે તેમાં સાક્ષીઓના નિવેદન પણ એટલા જ અગત્યના હોય છે. જો તે તલવાર દંપતીને તેની દીકરી અને નોકરના સંબંધો પર શંકા હતી તો આ બાબત તેમણે કોઈને પણ વાત કરી હશે, અથવા તો સિક્યુરિટીને ખ્યાલ હશે, અથવા તો તેમના કોઈ પરિવારજનો હશે તેમને પણ ખ્યાલ હોઈ શકે છે, અથવા તો જે આરુષિના કોઈ મિત્ર વર્તુળ છે તેમાં પણ ખ્યાલ હોઈ શકે છે. અત્યાર સુધીમાં આ પ્રકારના સાક્ષીઓના નિવેદન બહાર નથી આવ્યા. સી, સૌથી પહેલા યુ આર રાઈટ, આ ઘરનો નોકર હતો એટલે ક્યારે ખ્યાલ જાય, કોઈ ફ્રેન્ડ રોજ ઘરે આવતો જોતો તો પેલા સિક્યોરિટી વાળા કે આ તો રોજ ઘરે આવે જાય છે, ફ્રેન્ડ છે, સમથિંગ ઇઝ રોંગ. પણ આ તો નોકર હતો, નોકરનું તો કામ જ છે ઘરમાં રહીને કામ કરવાનું, એટલે એ કોઈ શંકા જાય જ નહીં. બીજું ઇમ્પોર્ટન્ટ પણ કે અગર આરુષી એના કોઈ ફ્રેન્ડ્સ જોડે ડિસ્કસ કર્યું હોય તો એક અલગ વાત છે, પણ એ જ બિચારી છોકરીની કેટલી હોય ને એ શું ડિસ્કસ કરે. અને એ તો પેલો આઈ મીન આવા પોઈન્ટ ઉપર આઈ ડોન્ટ થિંક સો કે ઘણી વાર આવા એજે આ છોકરીઓ ગભરાતી હોય એટલે ઓબ્વિયસલી ડિસ્કસ ના કરે. દે આર ઓલસો ટ્રાઇંગ ટુ એક્સપ્લોર ન્યુ થિંગ્સ, તો આઈ એમ શ્યોર દે આર નોટ ગોઈંગ ટુ ગો એન્ડ ડિસ્કસ વિથ ધ ફ્રેન્ડ્સ એવું. એટલે આઈ ડોન્ટ થિંક સો કે આ બધું રીઝન હોઈ શકે કે કોઈક વિટનેસ નથી યા કોઈ કે પેલી આરુષિએ કોઈ જણ ડિસ્કસ ના કર્યું. સેકન્ડ પોઈન્ટ કે હવે તમે કહો તો ફેમિલી મેમ્બરે ડિસ્કસ કર્યું, ફેમિલી મેમ્બર તો ઇમ્પોસિબલ છે. જે ફેમિલી મેમ્બર પોતાનો ઓનર માટે કરતું હોય એને ઓબ્વિયસલી, જેમ સાહેબે કહ્યું કે બહુ એફ્લુએન્શિયલ બહુ હોય તો કેવી કયા મોડે કહે કે મારી છોકરી મારા સર્વન્ટ જોડે લાગી છે તો કહેવાય નહીં. એના કરતા ઇટ વોઝ બેટર કે અગર આપણે એક સ્ટેપ હું આગળ જવા માંગુ છું કે અગર એના ફેમિલીને જરા ખબર હતી, જે મારા ખ્યાલે એવું છે કે એ લોકોને નહોતી ખબર. આ પેલા વર્ષમાં થયું છે કે જયારે પેલા એક એક અવાજ સમજ્યો છે પપ્પાએ અને અંદર ગયો ને એને આરુષિને અને હેમરાજને જોડે જોયા, કારણ કે એવું એક એવું કહેવામાં આવે છે અંદર રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવે છે. એટલે હી લોસ્ટ હિઝ ટેમ્પર એન્ડ લુઝિંગ હિઝ ટેમ્પર આ એને એ કર્યું, એને ઓનર કિલિંગ ને બધું ઈગો તો નહીં કહેવાય, લુઝિંગ હિઝ ટેમ્પર એને કર્યું. એટલે ફેમિલીને બી મારા ખ્યાલે પહેલાથી નહોતી ખબર. ના તો આઈમ શ્યોર કોઈ બી મમ્મી કોઈ બી પપ્પા છોકરીને સમજાવે, અગર આવું જોઈ નહીં તો સમજાવે કે દીકરા શું છે, સ્પેન્ડ સમ મોર ટાઈમ with her, make her understand. એટલે મને લાગે છે this was all happening at the spur of the moment. એટલે obviously you are not going to get any witnesses out of this other than the આ બધું જે ખૂનના ડબ્બા, DNA test, આ બધાથી તમને evidences મળવાના છે. અને એક મિનિટ, અને રિપોર્ટમાં કહેવાય છે જ્યારે છોકરીનું જે છુપાયું પોલીસથી એ ડોક્ટરોએ છુપાયું છે કે જ્યારે છોકરીનું પોસ્ટમોર્ટમ થયું, બીજા રિપોર્ટ્સ નીકળ્યા ત્યારે આઈ મીન જે પેલું બધું જે લેડીઝ રિલેટેડ રિપોર્ટ હોય એમાં આવ્યું હતું કે ધેર વોઝ સમ એક્ટિવિટી, સમ સેક્સ્યુઅલ એક્ટિવિટી વિચ હેડ હેપન્ડ. એટલે એવું નથી કે એવી રિપોર્ટ નથી આવ્યા, રિપોર્ટ આવી ગયા છે પણ ઇનિશિયલી છુપાયા હતા પછી બહાર નીકળ્યા છે. પ્રશાંતજી, આ ઉપરાંત આ જે બધી બાબત છે તેની સમાજ પર અસર થઈ શકે છે આપણે ચર્ચા કરીશું હજુ, પણ આ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા હાલ લઈશું બ્રેક.